ટકા ઉપર કામકાજ કરતો જોવા મળશે. આપણા નિષ્ણાંતો જોડાઈ ગયા છે, આપણી સાથે જોડાઈ રહ્યા છે અસીમ મહેતા એન્ડ એસોસિએટના અસીમ મહેતા અને સાથે જ એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. વેલ ગુડ આફ્ટરનૂન આપ બેયને સાથે છે. રુચિત ગુડ આફ્ટરનૂન, આપનો મત ઇન્ડેક્સ ઉપર શું બની રહ્યો છે? 10,450 ની ઉપર જો આજે આપણે ક્લોઝિંગ આપીએ છે તો 10,500 કે 10,600 કઈ તરફ આગળ વધતા દેખાઈશું? ગુડ આફ્ટરનૂન વિક્રમ. વિક્રમ, આપણે ગયા 3 ટ્રેડિંગ સેશનથી જોયું હતી 10,350 ની રેન્જમાં માર્કેટે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ બનાવી દીધું હતું. અને ઇનફેક્ટ આપણે કાલે પણ એક્સપાયરીના દિવસે પણ આપણે વાત કરતા કે કેવી રીતે 10,300 ની પુટમાં વધારે સારી રાઇટિંગ થઈ રહી છે અને જ્યાં સુધી બ્રિજ નહીં થાય ત્યાં સુધી એક પુલબેક રેલીનો પૂરી એક્સપેક્ટેશન છે. આઈ થિંક આજે જો પુલબેક મૂવ છે એક્સપાયરીના નેક્સ્ટ દિવસે એ જ છે કે જે આપણે સારું સપોર્ટ નીચેના મથાળે લીધું છે એના કારણે આપણે એક પુલબેક રેલી જોઈ રહ્યા છે. હાલાંકી અહીંયાથી એવા સંકેત નથી કે આ રિઝમ્પશન ઓફ અપટ્રેન્ડ છે, કેમ કે જો અગર તમે આ રોલ ઓવર્સ ને બધા જોશો તમે તો એફઆઈઆઈના જે શોર્ટ પોઝિશન છે એમની રોલ ઓવર આ સિરીઝમાં થઈ છે કમ્પેર ટુ જો પ્રીવિયસલી એમની જો પોઝિશન લોંગ વધારે રોલ ઓવર થતી હતી. તો આઈ થિંક આ એઝ ઓફ નો આ એક જસ્ટ પુલબેક મૂવ તરીકે જોવી જોઈએ. આ એક્સટેન્ડ થઈ શકે છે 10,550 થી 10,600 ની રેન્જ સુધી. થિંક જો કોઈ લોંગ પોઝિશન હોય અત્યારે તમે હોલ્ડ રાખી શકો છો. 10,550 થી 600 ની રેન્જ માં આવે તો એ એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે લોંગ પોઝિશન્સ ફરીથી એક્ઝિટ કરવા માટે. ઓકે. ને ઋષિત, એક વ્યૂ મેટલ કાઉન્ટર્સ પર જે પ્રમાણે આટલા સ્ટ્રોંગ મોમેન્ટમ માં છે, ટાટા સ્ટીલ, ટોપ ગેનર, હિન્ડાલકો, વેદાંતા, કોઈ પેક બનશે આપની? હજી કેટલી અપસાઇડ છે આ કાઉન્ટર્સ માં? નો ડાઉટ નો મેટલ સ્પેસ, જો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ની વાત કરીએ તો એ પણ ઘણા સારા સપોર્ટ થી એક પુલ બેક મૂવ આપ્યું છે. પણ અહીંયાથી આઈ થિંક મોર ઓફ એક સ્ટોક સ્પેસિફિક મુમેન્ટમ આ સેક્ટરમાં થઈ જશે. હિન્દુસ્તાન ઝિંક આ સેક્ટરમાંથી જોયું તો એક આઉટપરફોર્મર રહ્યું છે પાછલા 2 સપ્તાહમાં. ઇન્સ્પાઇટ ઓફ માર્કેટમાં જે કરેક્શન હતું, બીજા મેટલ સ્ટોક્સમાં પણ જે ઘટાડો આવી રહ્યો હતો એના સામે એક ઘણું સારું આઉટપરફોર્મન્સ આ સ્ટોક બતાડી રહ્યો હતો. આજેની ટ્રેડિંગ સેશનમાં પણ તમે જોવો તો એક આઉટપરફોર્મર છે અને વોલ્યુમ્સ પણ સારા થયા જાય છે. તો મારે કહેવું કે જો અગર મેટલ સ્પેસમાંથી અહીંયાથી કોઈ ખરીદારી કરવી હોય તો હિન્દુસ્તાન ઝિંક રહેશે, જો કરંટ લેવલથી લાગે છે કે એક સારી અપમૂવ બતાડી શકે છે. 312ના સ્ટોપલોસથી કરંટ લેવલ ઉપર કોઈ ખરીદારી કરીએ તો 335 થી 340ના ટાર્ગેટ્સ શોર્ટ ટર્મમાં એક્સપેક્ટ કરી શકે છે. ઓકે, તો આ ટાટા સ્ટીલ માટેનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. મિડ સાઇઝના ફ્રન્ટ ઉપરનો એક કાઉન્ટર DHFL જો રુચિત, આજે આ સ્ટોક એક સારા વોલ્યુમ સાથે બાઉન્સ કરતો દેખાઈ રહ્યો છે. નવી ખરીદી કરવા માટેની જગ્યા જોઈ શકાય? કરેક્શન અહીંયા ઓવર થતું આપણે લાગી રહ્યું છે. રિસેન્ટલી જો જોયો તો આખા 2017માં જ્યારે પણ આ સ્ટોકમાં અપટ્રેન્ડમાં કરેક્શન આવ્યું હતું ત્યારે 89 EMA નું એક સ્ટ્રોંગ સપોર્ટ એક્ટ કરી દીધો હતો. હમણાં જે પાછલા 2 સપ્તાહ પહેલા જે કરેક્ટિવ મૂવ આ સ્ટોકમાં આવ્યું છે એના બાદ પુલબેક મૂવ ઉપર ઈ જ એવરેજ રેઝિસ્ટન્સ એક કર્યું છે. હાલાંકી જે મોમેન્ટમ આજની ટ્રેડિંગ સેશનમાં જે ઘણી પોઝિટિવ છે પણ આઈ થિંક હજી વેટ રાહ જોવી જોઈએ ફ્રેશ એન્ટ્રી લેવા કરતા. જો આ સ્ટોકમાં પોસિબલ છે કે નેક્સ્ટ લેગ ઓફ માર્કેટમાં ડાઉન મૂવ જયારે આવે ત્યારે આ સ્ટોકમાં કરેક્શન હજી બી વધી શકે છે. તો મને નથી લાગતું કે અહીંયાથી કોઈ અપમૂવ ઘણી એક્સટેન્ડ થશે. પોસિબલ છે 590 કે એટલે અહીંયાથી લગભગ 2.5% અપમૂવ આપણે જોઈ શકીએ છીએ. પણ 590-600 ની રેન્જમાં આવે તો એકવાર લોંગ પોઝિશન આ સ્ટોકમાંથી બુક કરી લેવા જોઈએ. ખરીદીની તક તરીકે જોઈ અને એમાં ખરીદી કરી શકાય તેમ છે. આજના દિવસમાં આઈટી સ્ટોક્સમાં એક બસ દેખાઈ રહ્યો છે. માઇન્ટ્રી અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ બંને સ્ટોક જોવા સારી મૂવમાં છે. અને રુચિત, પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં જોયો તો આપણે આ સપ્તાહમાં છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં જોયો તો ઘણા સારા વોલ્યુમ સાથેનું બાઇંગ આવતું દેખાઈ રહ્યું છે. તો જો આજે બંનેમાંથી કોઈ સ્ટોક પસંદ કરવા હોય તો માઇન્ટ્રી વધારે મજબૂત દેખાય છે કે પછી અહીંયા પર્સિસ્ટન્ટ સિસ્ટમ? આઈટી પેકમાંથી બંને સ્ટોક ઉપર વ્યૂ પોઝિટિવ છે. આપણે પહેલા પણ પર્સિસ્ટન્ટ ઇન્ફેક્ટ આપણે ચેનલ ઉપર ઘણી વાર રેકમેન્ડ કરી છે બ્રેકઆઉટના બાદ. આઈ થિંક આ મોમેન્ટમ હજી બી આગળ કન્ટિન્યુ રહેશે. ઓલધો બંને ઉપર પોઝિટિવ વ્યૂ છે પણ જો અગર ફ્રેશ એન્ટ્રી માટે કોઈ એક સ્ટોક પિક કરવું હોય તો પર્સિસ્ટન્ટ કરંટ લેવલ ઉપર રહેશે. પ્રાઇમ રીઝન રહેશે કે માઇન્ટ્રીમાં આજની ટ્રેડિંગ સેશનમાં ઓલરેડી એક સારી મૂવ આવી ગઈ છે અને એ રિસ્ક રિવોર્ડ રેશિયો ફ્રેશ એન્ટ્રી માટે ઘણું ફેવરેબલ નહીં રહે. યસ, એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન્સ માઇન્ટ્રીમાં હોય તો એ હજી બી હોલ્ડ કરવા જોઈએ. અપસાઇડ હજી બી આ સ્ટોકમાં દેખાઈ શકે છે પણ ફ્રેશ એન્ટ્રી માટે પર્સિસ્ટન્ટ સિસ્ટમ કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરી શકે છે. આઈ થિંક નિયર ટર્મમાં આ સ્ટોક 900 રૂપિયા સુધીના લેવલ્સ પણ ટેસ્ટ કરી શકે છે. અને આ સાથે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે અસીમ મહેતા અને રુચિત જૈન. આજના દિવસમાં એક શાર્પ બાઉન્સ જોવો તમે JP એસોસિએટમાં આવતો દેખાઈ રહ્યો છે 12.25% સુધીનો. અને 10 દિવસના એવરેજની સરખામણી જોવો વોલ્યુમ 3.5 ગણું બનતું દેખાયું છે. ટેકનિકલ ફ્રન્ટ ઉપર રુચિત, કેવી રીતે જોશો JP એસોસિએટમાં ટ્રેડ લેવો જોઈએ કે નહીં?
મેમ આઈ થિંક જસ્ટ બજારની પુલબેક મૂવની સાથે સાથે એક અપમૂવ આવી છે. આપણે ઓલદો ઓક્ટોબર મહિનાથી જોયું તો આ સ્ટોકને 16-16 વચ્ચે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ આ સ્ટોકે બનાવ્યું છે. એ જ એક રીઝન છે આજની ટ્રેડિંગ સેશનમાં સપોર્ટ બેઝ ઉપર હતું અને માર્કેટ કેમ કે અપમૂવ આપ્યું છે તો સાથે સાથે બધા મિડકેપ સાથે સ્ટોક્સની સાથે આ સ્ટોકમાં અપમૂવ છે. આઈ થિંક આગળ જોઈને ફરીથી 20-21 રૂપિયા 20-25 ની આસપાસ આ સ્ટોકમાં ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવશે. તો મને નથી લાગતું કે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકમાં છે. બીજે ઘણા સ્ટોક્સ સારા અવેલેબલ છે જો ટ્રેડિંગ માટે શોર્ટ ટર્મ માટે જોવું તો જ્યાં સારું અપમૂવ આપણે જોઈ રહ્યા છે. જેપી એસોસિએટ્સમાં બોટમ ફિશિંગ ડેફિનેટલી કરંટ લેવલ્સ ઉપર નહીં કરવી જોઈએ. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનું કાઉન્ટર જોવો. આજના દિવસમાં જે મેટલનું પણ થોડું જે બસ દેખાઈ રહ્યું છે એમાં સ્ટોક 6% સુધી વધતો દેખાયો છે. આને પણ રુચિત પુલબેક તરીકે જોશો કે અહીંયા મૂવ્સ પોઝિટિવ જોવા જોઈએ? વિક્રમ, આ સ્ટોકે નો મેટલ સ્પેસમાં જો પાછલા 6-7 મહિનાથી જોઈએ તો ઘણું સારું આઉટ પરફોર્મન્સ બતાડ્યું છે. ઇવન અપમૂવમાં વોલ્યુમ્સને કમ્પેર કરીએ તો વોલ્યુમ્સ આ સ્ટોકમાં ઘણા સારા હતા. તો આઈ થિંક આ સ્ટોકમાં હજી પણ અપટ્રેન્ડનું કન્ટિન્યુશન છે. નીચે 240 નું હમણાં ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ બની ગયું છે. જ્યાં સુધી આ સ્ટોક 240 ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે ત્યાં સુધી આ સ્ટોકની પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું છે. ઉપર પોસિબલ છે જો નિયર ટર્મમાં રેઝિસ્ટન્સ આવશે એ 280 ની આસપાસ આવશે જે રીસન્ટ હાઈઝ હતા. અને વન્સ 280 ના લેવલ્સ ક્રોસ કરે તો આઈ થિંક સ્ટોક 300-310 સુધીના લેવલ્સ પણ આપણે જોવા મળી શકે છે. હિન્ઝિંગ આપણે એક પહેલા મેટલ સ્પેસમાં વાત કરી હતી. હિન્ઝિંગ અને જિંદા સ્ટીલ પણ તમે કહી શકે છે બે એવા સ્ટોક છે જેમાં આઈ થિંક એક આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે. ડેફિનેટલી પોઝિટિવ કાઉન્ટર. આજે પણ લગભગ 5-5.5% ગેઇન્સ અને વોલ્યુમ છે. કશું સારું આપણે રહેતું જોવા મળશે. એક પીક છે પીએસયુ બેંક્સ પર લઈ લઈએ, કારણ કે આઈડીબીઆઈ બેંક જે છે આજે પણ બઝિંગ છે, લગભગ 4% તેજી છે. અને બાકી બેંક જોશો કર્ણાટકા બેંક, બેંક ઓફ બરોડા, સિન્ડિકેટ બેંક, એ પણ એક આપણે ડેફિનેટલી એક મૂવ જોવા મળશે. 1.5% તેજી દરેક કાઉન્ટરમાં છે. અને એક પીએનબીનો કાઉન્ટર જોઈ લો. ઓકે, પીએનબી નો કાઉન્ટર એક લગભગ 1.25% નીચે આપણે જોવા મળશે. એક ફેડરલ બેંક છે 5% ઉપર ઇક્વેરિયસ કેપિટલમાં સ્ટેક ખરીદ્યા બાદ અહીંયા એક મૂવ સારો છે. રુચિત, આઈડીબીઆઈ બેંક અને ફેડરલ બેંક શું લાગે છે આ બેમાં શું કરવું? આઈડીબીઆઈ બેંકમાં પાછલા લગભગ 6-7 ટ્રેડિંગ સેશનથી ઓલરેડી આપણે એક સારી અપમૂવ આ સ્ટોકમાં જોઈ ચૂક્યા છે. અને જો પોઝિશનલ ચાર્ટ જોઈએ તો ઉપર 80-82 ની રેન્જમાં સ્ટોકમાં ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે જે ઘણા વખતથી ક્રોસ નથી કર્યું. ઇનફેક્ટ મિડ 2017માં મે કે જૂન 2017માં 80-82 ના લેવલથી જે આ સ્ટોક કરેક્ટ થવા માંડ્યું હતું ત્યાંથી લગભગ 50 રૂપિયા સુધી આ કરેક્ટ મૂવ આવ્યું હતું. તો આઈ થિંક જે પણ ટ્રેડર્સ કે જે પણ ઇન્વેસ્ટર્સ આ સ્ટોકમાં લોંગ પોઝિશનમાં અટકાયેલા છે, પોસિબિલિટી છે કે જ્યારે આ સ્ટોક ફરીથી 80-82 ની રેઝિસ્ટન્સની રેન્જમાં આવશે ત્યારે એમનું સેલિંગ પ્રેશર ફરીથી આવી શકે છે. આઈ થિંક જે અપસાઈડ આવવાની હતી એ ઓલરેડી પાછલા અમુક દિવસોમાં આવી ગઈ છે. અહીંયાથી પોસિબલ છે 3-4 રૂપિયાનું અપમૂવ હજી રહી શકે છે. પણ મને નથી લાગતું કે અહીંયાથી કોઈ સિગ્નિફિકન્ટ અપટ્રેન્ડ આ સ્ટોક બતાડશે. કોઈ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોય તો મારી સલાહ રહેશે કે 80-82 ની રેન્જમાં સ્ટોકમાં ડેફિનેટલી એક્ઝિટ કરી લેવું જોઈએ. આનાથી કમ્પેરેટિવલી યસ, જે તમે ફેડરલ બેંકની વાત કરી તો કમ્પેરેટિવલી આઈ થિંક હમણાં લાગે છે કે ફેડરલ બેંકમાં એક ઉછાળો આપણે જોઈ શકે છે. મોમેન્ટમ રીડિંગ એક ઓવરસોલ્ડ ઝોનમાંથી પોઝિટિવ ક્રોસઓવર આપી રહ્યા છે. આઈ થિંક 100-105 રૂપિયા સુધીનું મૂવ આપણે ફેડરલ બેંકમાં શોર્ટ ટર્મમાં જોઈ શકીએ. તો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કરવું હોય તો આઈડીબીઆઈથી ડેફિનેટલી 80 લેવલ્સની આસપાસ એક્ઝિટ કરીને ફેડરલ બેંકમાં એન્ટ્રી લઈ શકાય છે. ઓકે, એના માટે વ્યૂ હજી પણ પોઝિટિવ આવતો જોવા મળી રહ્યો છે. અત્યારે જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર જે જોશે એક અશોક લેલેન્ડનો પણ છે. ડેફિનેટલી સ્ટોકે જે હમણાં માર્કેટમાં પ્રેશર જોયું હતું ત્યારે એટલો કરેક્ટ નહોતો થયો અને ફરી એકવાર એ પણ 135-136 ના લેવલ્સ પર કામકાજ કરે છે. રુચિત, અશોક લેલેન્ડ એક માત્ર સિરીઝનો વ્યૂ રાખીએ તો શું લોંગ્સ બનાવવામાં કયા ટાર્ગેટ થઈ શકે? બિલકુલ, એક પોઝિટિવ વ્યૂ છે. જો આપણે ગયા સિરીઝમાં જોયું તો સ્ટોકમાં અપમૂવ બતાડ્યું હતું લગભગ 117-118 થી આખા સિરીઝમાં લોંગ પોઝિશન ઘણા બિલ્ડઅપ થયા હતા કેમ કે ઓપન ઇન્ટરેસ્ટમાં સારું રાઈઝ હતું. રોલ ઓવર્સના ફિગર્સ જોયો તો એ જોઈને લાગી રહ્યું છે કે જે લોંગ પોઝિશન્સ ગઈ સિરીઝમાં બન્યું હતી એ રોલ ઓવર પણ થઈ છે. અને ટ્રેન્ડ પણ આ સ્ટોકમાં જેવું તમે કીધું કે માર્કેટના ઘટાડામાં પણ આ સ્ટોકે પાર્ટિસિપેટ નહીં કરેલું, તો આ બધી એક પોઝિટિવ સાઇન્સ છે. આઈ થિંક એક ફ્રેશ એન્ટ્રી માટે ઘણું સારું સ્ટોક કરંટ લેવલ્સ ઉપર થઈ શકે છે આ સિરીઝ માટે. અને આ સિરીઝમાં આપણે લગભગ 145 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં આવતા જોઈ શકીએ. તો કરંટ લેવલ્સ ઉપર રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ફેવરેબલ છે. 129ના નીચે સ્ટોપલોસ મૂકીને અશોક લેલેન્ડમાં એન્ટ્રી લેવી જોઈએ. જો તમને ઓપ્શન્સના થ્રુ પાર્ટિસિપેટ કરવું હોય તો 135નું એટ ધ મનીનું કોલ ઓપ્શનમાં પણ તમે ખરીદારી કરી શકે. અને આ સિરીઝમાં 145ના ટાર્ગેટ્સ આપણે લગભગ આ સ્ટોકમાં આવતા જોવા જોઈએ.
એક થોડી સ્ટોકને એક ઠંડો પડવા દેવાની જરૂર છે, પછી અહીંયા નવી પોઝિશન લેવા માટેની ગેપ બનતી દેખાઈ રહી છે. માર્કેટ એક સારા બાઉન્સ તરફ આગળ વધતું દેખાયું છે. 10,500 ની નજીક આપણે આજના દિવસમાં ક્લોઝિંગ જોઈએ એવા સંકેતો વધારે મજબૂત બનતા દેખાઈ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં સ્ટોક સ્પેસિફિક એક્શન ખાસા મજબૂત છે, ઇન્ડેક્સ પણ મજબૂત બની રહ્યો છે. સૂચિત શું કહેશો, આજે તો બીટીએસટી જ બનશે? યસ વિક્રમ, આજની માર્કેટ પણ સ્ટ્રેન્થ છે અને આપણે 10,550-600 ની વાત કરી છે, હજી બી અહીંયાથી એનો 70-80 પોઈન્ટ 100 પોઈન્ટ દૂર છે. આઈ થિંક યસ એક ફૂલ બેક મૂવ હજી એક્સટેન્ડ થઈ શકે છે. સોમવારના ટ્રેડિંગ સેશનમાં જોઈને બંને બીટીએસટી પીક જ છે. ફર્સ્ટ ભારતીય ઇન્ફ્રાટેલમાં ઘણા વખતથી આ સ્ટોક એક દબાણમાં રહ્યો છે, પણ જો રીસન્ટ ટ્રેડિંગ એક્ટિવિટી થઈ છે એમાં એક ફોલિંગ વેજ પેટર્નનું ફોર્મેશન આ સ્ટોકમાં થયું છે. યુઝ્યુઅલી એવી પેટર્ન જ્યારે કોઈ ટ્રેન્ડનું એન્ડ આવે છે, ડાઉન ટ્રેન્ડનું એન્ડ આવે છે, ત્યારે ડાઉન ટ્રેન્ડના એન્ડમાં જ ફોર્મ થાય છે. પેટર્નમાંથી બ્રેકઆઉટ પણ આ સ્ટોકે આપ્યું છે, તો આઈ થિંક યસ આ સ્ટોકનું શોર્ટ ટર્મમાં એટલીસ્ટ બોટમ બની ગયું છે અને અહીંયાથી સારી તેજી કે આઉટ પરફોર્મન્સ આપણે આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ભારતીય ઇન્ફ્રાટેલમાં એક ખરીદારીની સલાહ રહે છે બીટીએસટી પર્સપેક્ટિવથી, 336 રૂપિયાનું સ્ટોપ લોસ મૂકીને એ 356 રૂપિયાના ટાર્ગેટ આપણે સોમવારના ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં જોઈ શકીએ છીએ. સેકન્ડ પીક રહેશે મિડકેપ આઈટી સ્પેસમાંથી. આજે મિડકેપ આઈટી સ્પેસનો દિવસ રહ્યો છે અને પોસિબલી આ એક્સટેન્ડ થશે, કેમ કે જ્યારે માર્કેટ કરેક્ટ થતું હતું ત્યારે આઈટી એક આઉટ પરફોર્મર હતું અને જ્યારે હમણાં માર્કેટમાં મૂવ આવી રહ્યું છે ત્યારે પણ આઈટી એક સારું મોમેન્ટમ બતાડી રહ્યું છે. ટાટા એલેક્સી વિધિન ધ મિડકેપ આઈટી સ્પેસ એક કરંટ લેવલથી સારું લાગી રહ્યું છે, ડાઉનસાઇડ ઘણી લિમિટેડ લાગે છે. 998 ના સ્ટોપ લોસ થી બીટીએસટી માટે ખરીદારીની સલાહ રહેશે 1055 ના ટાર્ગેટ માટે. પોલિયો સ્ટોક તરીકે અહીંયા જોઈ શકાય છે, પણ મોમેન્ટમ સ્ટોક તરીકે જોઈ શકાય એમ નથી. સાથે અહીંયા એક બીજું કાઉન્ટર જો, અને ખાસ કરીને આરબીએલ બેંક આ સ્ટોક ઉપર રુચિત આપ શું વ્યૂ રાખશો? કારણ કે આ એક માર્કેટની આખી તેજી અને આપણો ઘટાડો બંનેમાં જોયો તો એટલો મજબૂત અને રેઝિલિયન્ટ રહ્યો છે કે ના એમાં કોઈ શાર્પ બાઉન્સ આવતા દેખાયા છે, ના કોઈ શાર્પ ફોલ આવતા દેખાયા છે. સ્ટ્રોંગ હેન્ડમાં કાઉન્ટર હોય એવું દેખાઈ રહ્યું છે. આજે જોકે અહીંયા 4% મજબૂતી છે, વોલ્યુમ પણ સપોર્ટિવ છે. શું ધ્યાન રાખી શકાય, અહીંયા નવી ખરીદી કરવી જોઈએ કે નહીં? લાગે છે કે મોર ઓફ લેસ એક બ્રોડ કન્સોલિડેશન ફેઝમાં આ સ્ટોક હમણાં કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યું છે. એપ્રિલ 2017 ની પહેલા સ્ટોકના મૂવમેન્ટ જોઈએ તો ઘણું સ્ટ્રોંગ હતું, ઘણું ફાસ્ટ હતું. લગભગ 250-260 થી જે તેજીની શરૂઆત થઈ છે 560 સુધી થઈ હતી. એપ્રિલની બાદ ઓલધો બેન્કિંગ કાઉન્ટર્સમાં મૂવ આવ્યું, માર્કેટમાં સારી તેજી થઈ, પણ આ સ્ટોકે તેજીમાં પણ એટલું પાર્ટિસિપેટ નથી કર્યું હતું. યસ તમે વાત કરી છે કે જયારે માર્કેટમાં કરેક્શન આવ્યું ત્યારે કરેક્શનમાં પણ સ્ટોક ઘણું ઘટ્યું નથી, પણ મોર ઓફ લેસ આ બધી એક્ટિવિટીઝ જોઈને લાગે છે એક બ્રોડ કન્સોલિડેશન ફેઝ છે હજી બી આ સ્ટોકમાં, અને નિયર ટર્મમાં કોઈ મોટી મૂવ આવશે એવી એક્સપેક્ટેડ નથી. માર્કેટની સાથે સાથે જે બાઉન્સ બેક આવે એ 505-510 સુધી રેન્જ સુધી આ સ્ટોક જઈ શકે છે, પણ એટલા નાના ટાર્ગેટ્સ માટે ડેફિનેટલી ખરીદારીની સલાહ એટલીસ્ટ કરેલા લેવલ્સ ઉપર નહીં આવે. એકવાર લેટર મે બી જ્યારે પણ માર્કેટમાં તેજી આવે ત્યારે આ સ્ટોકમાં જો કરા કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ હોય તો એના પછી આ સ્ટોકમાં એન્ટ્રી લઈ શકે છે, પણ એઝ ઓફ નાઉ કરંટ સ્તર ઉપર આ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ. અને રુચિત એક કાઉન્ટર જીએસએફસી અહીંયા લગભગ 2-2.5% આસપાસના ગેઇન્સ છે, અહીંયા પોઝિશનલ વ્યૂ હોય કેવો લાગે કાઉન્ટર? કારણ કે આપણે કરેક્શનમાં સ્ટોકમાં પ્રેશર જોયું હતું, જ્યારે રીબાઉન્ડ એટલો સ્ટ્રોંગ નથી. લગભગ 165 ની આસપાસ આ સ્ટોકે એક ડબલ ટોપનું પેટર્ન ઓલરેડી ફોર્મ કરી લીધી હતી અને એના બાદ માર્કેટની સાથે મિડકેપ્સની સાથે ઘણો સ્ટ્રોંગ ઘટાડો આવ્યો હતો. એ રેઝિસ્ટન્સ જે પહેલા 165 ની આસપાસ હતું એ હમણાં ઘટાડાને કારણે શિફ્ટ થઈને લોઅર આવીને 140 ની આસપાસ આવી ગયું છે. તો મને નથી લાગતું કે આ સ્ટોકમાં ઇમિડિયેટલી કોઈ ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે. બજારની સાથે પુલબેક મૂવ આવે તો 135-140 ની રેન્જમાં આવે તો કોઈ લોંગ પોઝિશન્સ હોય આ સ્ટોકમાં તો એક્ઝિટ કરવા માટે જવું જોઈએ. ફાઇનાન્સ બેંક સારો કેન્ડિડેટ બની શકે છે. અહીંયા આપ જોશો એટલા મોટા આપને ગેઇન્સ જોવા નથી મળ્યા, પણ ડેફિનેટલી એક પીક સારી લાગી રહી છે. અને આ વચ્ચે જોશો માર્કેટ હજી પણ સ્ટ્રોંગ જ છે, પણ બેંક નિફ્ટી 380 પોઈન્ટ ઉપર છે. ફેડરલ બેંક એક સારો લીડ કરી રહ્યો છે પ્રાઇવેટ સેગમેન્ટ બેંક્સમાં. બીજી બાજુ એક IDBI બેંક આપણે વાત કરી ત્યાં તીજી છે. કોર્પોરેશન બેંક, સાઉથ ઇન્ડિયન બેંક અહીંયા પણ એક સારા વોલ્યુમ સાથે કામકાજ કરતું જોવા મળશે. ઇન્ટરેસ્ટિંગ છે રુચિત, PSU બેંક્સ થોડું એક હજી પુલબેક આવે તો ફરી એકવાર શોર્ટની સલાહ બને, શું લાગે છે આપને? બિલકુલ, આઈ થિંક નથી લાગતું કે આ સ્ટોક કે બધા ઘણા બધા સ્ટોક્સ PSU બેંક્સ આ તેજીમાં પાર્ટિસિપેટ કરશે. ફર્સ્ટલી આખા સિરીઝમાં ગઈ સિરીઝમાં એક મોટું અંડર પરફોર્મર રહ્યું હતું, સૌથી વધારે કરેક્ટિવ મૂવ આ સ્ટોક્સમાં જોવા મળ્યું છે.
ઇન્સ્પાઇટ ઓફ દેટ જે રોલ ઓવર ફિગર્સ પીએસયુ બેન્કિંગના જોઈએ તો પીએસયુ બેન્કિંગના રોલ ઓવર ઘણા સારા થયા છે. તો એ સંકેત છે કે જે શોર્ટ પોઝિશન્સ ગયા સિરીઝમાં બની હતી શોર્ટ પોઝિશન્સ રોલ ઓવર પણ થઈ છે. એકવાર પુલબેક મૂવ બજારનો 10,550-600 ની આસપાસ આવી જાય તો એની બાદ ફરીથી સેલિંગ પ્રેશર આવે તો એમાંથી પીએસયુ બેન્કમાં ફરીથી ઘટાડો આવી શકે છે. તો કોઈ બોટમ ફિશિંગ કરંટ લેવલ્સ ઉપર નહીં કરવી જોઈએ આ સેક્ટરમાં. એમ પુલબેક મૂવ આપણે મિડ કેપ સાઇઝ કે આઈટી એવા બધા કાઉન્ટર્સમાં જ્યાં જોઈ રહ્યા છે મોમેન્ટમ છે ત્યાં જ પાર્ટિસિપેશન આવશે અને ત્યાં આઈ થિંક જો ખરીદારી કરવી હોય તો સારી ઓપોર્ચ્યુનિટીઝ બનશે. પીએસયુ બેન્કને હજી બી અવોઇડ કરવો જોઈએ, કોઈ બોટમ ફિશિંગ અત્યારે નહીં કરવું જોઈએ, કોઈ રિવર્સલના સંકેત એઝ ઓફ નાઉ ચાર્ટ્સ ઉપર નથી. જ્યારે અત્યારે તો લાગી રહ્યું છે પીએનબીમાં 105ની આસપાસ બોટમ બનતી આપણને એક જોવા મળે. ઇન્ટરેસ્ટિંગ રહેશે કઈ રીતે પ્લેઆઉટ થાય છે. આ વચ્ચે સનફાર્માનો કાઉન્ટર જોશો 575ના લેવલ્સ પર હવે આપણે જોવા મળશે. અને ડેફિનેટલી એક હેંગઓવર સ્ટોક પર જે સતત હલોલ પ્લાન્ટનું હતું ખૂબ જ વોલટાઇલ થઈ ગયો હતો, પણ 5-5.5% ગેઇન સાથે આ કાઉન્ટરમાં પણ ધીરે દેખાશે. બીજો કાઉન્ટર જેન ઇરિગેશનનો છે, અહીંયા ગેઇન્સ છે અને એનબીસીસી અહીંયા પણ સારો અપમૂવ છે. ઋષિત, વેરી ક્વિકલી, એનબીસીસી 5.5% તેજી, આમાં પણ બીટીએસટી કરી શકાય? એ રિસન્ટ ટાઈમમાં વોલેટિલિટી ઘણી રહી છે આ સ્ટોકમાં. યસ, આજેના ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ સારા છે એટલે તમે ફક્ત બીટીએસટી પર્સપેક્ટિવથી પૂછો તો આઈ થિંક યસ કરી શકાય છે. આપણે 210-208 સુધીના ટાર્ગેટ સોમવારના ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં આવતા જોઈ શકે છે. પણ પોઝિશનલી આઈ થિંક હજી બી રાહ જોઈ છે. જો અગર પોઝિશનલી આ સ્ટોકની ખરીદારી કરવી હોય તો વોલેટિલિટી આ સ્ટોકમાં હજી પણ વધારે છે. પુલબેક મૂવમાં 210-220ની રેન્જમાં ઘણી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ફરીથી આ સ્ટોકમાં આવી શકે છે. તો એઝ ઓફ નાઉ પોઝિશનલી ખરીદારીની સલાહ નથી, પણ બીટીએસટી પર્સપેક્ટિવથી કરી શકાય. નિફ્ટીમાં ઇન્ડેક્સનું સ્પેસિફિકલી હું વાત કરું છું તો એ એટલું મોટું સપોર્ટિવ ફેક્ટર બનતું નથી દેખાઈ રહ્યું. ચોક્કસ આપણે સુધારો જોયો છે, સારી એવી એક સ્ટ્રેન્થ પણ જોઈ છે સ્ટોક સ્પેસિફિક અને ઇન્ડેક્સ સ્પેસિફિક. પણ અત્યારે જો વોલ્યુમના ફ્રન્ટ ઉપરથી હું આંકડાઓ જોઉં છું તો નિફ્ટીમાં એટલું મોટું વોલ્યુમ સપોર્ટ નથી બનતો દેખાયો. તો એને હવે નેક્સ્ટ વીકમાં કેવી રીતના જોશો તમે? યુઝ્યુઅલી આપણે ઘણી વાર જોયું છે કે રોલ ઓવરના દિવસે એટલે સિરીઝના સ્ટાર્ટિંગ ઓફ ધ સિરીઝ જે હોય છે એમાં ટ્રેન્ડ ઘણું ઇમ્પોર્ટન્ટ રહે છે. જો અગર આપણે અપટ્રેન્ડમાં જ ઓલરેડી હોય છે માર્કેટ અને અપટ્રેન્ડમાં રોલ ઓવર સારા થાય છે તો એના નેક્સ્ટ દિવસે જનરલી ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર પણ સારા વોલ્યુમ્સ આવતા જોઈએ છે. આ વખતે સિનારિયો ડિફરન્ટ છે. ગઈ આખી સિરીઝમાં માર્કેટ ઘણું એનું માર્કેટનું પરફોર્મન્સ ઘણું ખરાબ રહ્યું છે. એની બાદ એટલે આઈ થિંક આ એક મેઇન કારણ છે કે આજની ટ્રેડિંગ સેશન પર વોલ્યુમ ફ્રન્ટ ઉપર એક એવરેજ વોલ્યુમ જોઈ રહ્યા છે. આઈ થિંક આ એક ફૂલબેક મૂવ તરીકે આ તેજીને આ જો અપમૂવ આવી રહી છે ફૂલબેક મૂવ તરીકે જ આપણે એઝ ઓફ નાઉ કન્સિડર કરવું જોઈએ. પોસિબિલિટી છે આ એક્સટેન્ડ થશે, 10,550-10,600 સુધી પણ આ એક્સટેન્ડ થશે. જે આપણે કેમ કે આપણે આખા ગયા 1-1.5 સપ્તાહનું જોઈએ તો 10,300થી લઈને 10,600 આ રેન્જમાં જ ઇન્ડેક્સે ટ્રેડ કર્યા છે. 10,300નું લોઅર એન્ડ સપોર્ટથી હમણાં પુલબેક આવી રહ્યું છે એટલે હાયર એન્ડ સુધી જાય તો 10,600 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. પણ લાગતું નથી કે અહીંયાથી કે ફ્રેશ નવી તેજી કે માર્કેટમાં જે આપણે બ્રોડ ગયા 1-1.5 વર્ષમાં થઈ જાય એ તેજીનું રિઝમ્પશન થઈ રહ્યું છે એવું નથી લાગતું. તેની એઝ ઓફ નાઉ જો શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ નેક્સ્ટ અઠવાડિયા માટે થોડું પોઝિટિવ બાયસનેસ રાખવું જોઈએ. 10,550 કે 10,600ની આસપાસ આવે તો એ આઈડિયલ લેવલ રહેશે ફરીથી પ્રોફિટ બુકિંગ કરીને લોંગ્સમાંથી એક્ઝિટ કરવા માટે. ઓકે, આ સાથે જ સજા લેવાનો સમય છે. સૂચિત, કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાંથી અમુક સ્ટોક્સ મારા પર્સનલ હોલ્ડિંગમાં હોઈ શકે છે અને અમુક રેકમેન્ડેશન અમારા ક્લાયન્ટ્સે મને આપી છે એટલે એમની પણ પોઝિશન હોઈ શકે છે. આભાર. ઓકે, ઘણો આભાર અસીમજી અને રુચિત આપ બંનેનો અહીંયા સમય પડ્યો અમારી સાથે જોડાવા માટે સમગ્ર ચર્ચા માટે. અને સાથે અત્યારે મનન વિરાજને આવ્યો રહેશે. આગળ લઈને આવીશું આપના માટે સ્ટોક ધીસ વીક. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.